નમસ્કાર. FYBA સમાજશાસ્ત્ર વિભાગ પેપર નંબર 4 ભારતની સામાજિક સંસ્થાઓ 1, એમાં મેં તમને લોકોને જે આપણો અભ્યાસક્રમ છે તેના વિશેની સમજૂતી આપી દીધી હતી અને આપણે લોકો યુનિટ 1 છે તેની ચર્ચા કરી રહ્યા હતા. તેમાં મેં તમને લોકોને ધર્મનો અર્થ અને ધર્મના લક્ષણો કયા છે તેના વિશેની સમજૂતી આપી દીધી હતી. એટલે આપણું પહેલું યુનિટ છે તે છે ધર્મ સંસ્થા. તો આ ધર્મ સંસ્થા છે તેમાં તેનો અર્થ ધર્મ કોને કહેવાય તેના વિશેની સમજૂતી અને ધર્મના લક્ષણો એની સમજૂતી આપણે લોકો મેળવી ચૂક્યા હતા. અને હવે આપણે જે મુદ્દો કરવાનો છે તે છે મુખ્ય ધર્મની માન્યતાઓ. તો અહીંયા તમારી સામે 6 મુખ્ય ધર્મો છે જે આપણા ભારતીય સમાજમાં જોવા મળે છે, ભારતમાં જોવા મળે છે. તે છે હિન્દુ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, ઇસ્લામ અને શીખ. આ જે 6 ધર્મો છે તે કઈ પ્રકારની માન્યતાઓ ધરાવે છે તેના વિશેની સમજૂતી હવે પછીના વિડીયોમાં આપણે લોકો મેળવીશું. તો દરેકે દરેક વિડીયોમાં એક એક ધર્મની જે સમજૂતી છે તેનો પરિચય આપણે લોકો મેળવીશું. તો ભારત છે તે ધાર્મિક વૈવિધ્ય સભાન દેશ છે. એટલે ભારતમાં ધાર્મિક વૈવિધ્ય રહેલું છે. ભારતમાં હિન્દુ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, ઇસ્લામ અને શીખ એમ વિભિન્ન ધર્મો છે. એટલા જ માટે ભારતને બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યું છે. આથી ધાર્મિક માન્યતાઓ અને આચરણોમાં પણ આપણને વૈવિધ્ય જોવા મળે છે. આમ છતાં બધા ધર્મોમાં આંતરિક એકતા રહેલી છે. અહીં વિભિન્ન ધર્મોની જે મુખ્ય માન્યતાઓ અને આચરણો છે તેનું નિરૂપણ કરી અને બધા ધર્મોમાં રહેલી જે આંતરિક એકતા છે તેનો પરિચય આપણે અહીંયા મેળવીશું. તો શરૂઆત કરીએ આજે હિન્દુ ધર્મની મુખ્ય માન્યતાઓથી. તો સૌથી પહેલો માન્યતા ધરાવતો ધર્મ આવે છે હિન્દુ ધર્મ. તો તેની મુખ્ય માન્યતાઓ મેં તમારી સામે અહીંયા મૂકેલી છે સ્ક્રીન ઉપર. તો તેમાં આપણે એક પછી એક જે હિન્દુ ધર્મની મુખ્ય માન્યતાઓ છે તેના વિશેની સમજૂતી મેળવતા જશું. તો પહેલું આવે છે વેદો છે તે ઈશ્વર પ્રણીત છે તેવી માન્યતા હિન્દુ ધર્મમાં પ્રચલિત છે. તો હિન્દુ ધર્મ છે તેનું મૂળ કેમાં રહેલું છે તો કે વેદમાં, અને તેમાંથી વેદાંત ધર્મ ઉત્ક્રાંત થયો છે. ઉપનિષદ, ગીતા અને વ્યાસના સૂત્રોમાં હિન્દુ ધર્મનું હાદ સમાયેલું છે. વેદોને અપુરુષય માનવામાં આવ્યો છે, એટલે કે વેદો કોઈ વ્યક્તિએ નહીં પણ ઈશ્વરે રચેલા છે. આથી વેદોને અફર સર્વજ્ઞાનનો ભંડાર માનવામાં આવ્યો છે. વેદ છે તે આર્યોનો પવિત્ર ગ્રંથ છે અને તે ઈશ્વર રચિત છે એવી માન્યતા હિન્દુઓમાં દ્રઢ થયેલી આપણને જોવા મળે છે. ટૂંકમાં હિન્દુ ધર્મમાં એમ કહેવાય છે કે વેદો છે તે ઈશ્વરે રચ્યા છે, ઈશ્વર પ્રણીત છે. એટલા માટે વેદ છે તે પવિત્ર ગ્રંથ તરીકે હિન્દુ ધર્મમાં માનવામાં આવ્યો છે. ત્યારબાદ આવે છે બીજી એની માન્યતા, સર્વેશ્વરવાદ. તો હિન્દુ ધર્મનો જોગ છે તે સર્વેશ્વરવાદ તરફનો છે. સર્વેશ્વરવાદ એટલે શું કે સમગ્ર વિશ્વમાં ઈશ્વર વ્યાપેલો છે એવી દ્રઢ માન્યતા. પ્રકૃતિના દરેક તત્વોમાં દેવોનો વાસ હોવાની કલ્પનામાંથી બહુદેવવાદ હિન્દુ ધર્મમાં વિશિષ્ટ સ્વરૂપે આપણને જોવા મળે છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે દરેકે દરેક જગ્યાએ ઈશ્વર વ્યાપેલો છે, ઈશ્વર દરેકે દરેક જગ્યાએ જોવા મળે છે. આપણી અંદર, આપણી આત્મામાં, આપણા શરીરમાં, આપણા અંગે અંગમાં, તેમજ સૃષ્ટિના કણે કણમાં ઈશ્વર રહેલો છે તેવી માન્યતા હિન્દુ ધર્મમાં પ્રચલિત થયેલી આપણને જોવા મળે છે. એટલા માટે હિન્દુ ધર્મમાં સર્વેશ્વરવાદને પણ એક વિશિષ્ટ માન્યતા તરીકે ઓળખવામાં આવ્યું છે. ત્યારબાદ આવે છે અવતારવાદ. તો અવતાર એટલે શું? જન્મ. જન્મ છે અવતારવાદ એટલે ઈશ્વર અમુક કાળે પૃથ્વીનો ભાર ઉતારવા જન્મ લે છે એવો સિદ્ધાંત. મહાકાવ્યોમાં પણ દશાવતારનો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે. એટલે શ્રીનિવાસ છે એ નોંધે છે કે વિષ્ણુ છે એ એક અવતાર ગણાય છે. રામ, કૃષ્ણ, બુદ્ધ અને વિષ્ણુ આ બધા જે છે તે રામ, કૃષ્ણ, બુદ્ધ એ બધા વિષ્ણુના જ અવતાર માનવામાં આવે છે. અવતારનો અર્થ એ છે કે અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા ભગવાન યુગે યુગે પૃથ્વી ઉપર જન્મે છે. આવી એક દ્રઢ માન્યતા પણ આપણા હિન્દુ ધર્મમાં, એટલે કે હિન્દુ ધર્મમાં પ્રચલિત થયેલી જોવા મળે છે અને તે છે અવતારવાદ.
કે દરેકે દરેક યુગે યુગે પૃથ્વી ઉપર ભગવાન છે તે અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે હંમેશા અવતાર લેતા રહેતા હોય છે. તો આવી રીતના અવતારવાદને પણ હિન્દુ ધર્મની મુખ્ય માન્યતા તરીકે આપણે ઓળખાવી શકીએ. ત્યારબાદ આવે છે આત્મા અને પરમાત્મા. તો આત્મા અને પરમાત્મા વચ્ચેના સંબંધ અંગે એવી માન્યતા છે કે જીવો સર્વોપરી ઈશ્વરના અંશો છે. ઈશ્વરે સૃષ્ટિનો સર્જક, સંરક્ષક, નિયામક અને સંહારક છે. દરેક જીવનના હૃદયમાં ઈશ્વર વસે છે. તે અમર અને નિરાકાર છે. તે સત્ય અને પ્રેમનું પ્રતીક છે. આ રીતે ઈશ્વરના ઐક્ય અને આધ્યાત્મિક ઐક્યનો સિદ્ધાંત પણ હિન્દુ ધર્મમાં રજૂ થયેલો જોવા મળી રહ્યો છે. એટલે કે આત્મા અને પરમાત્મા વચ્ચે એક ગાઢ પ્રકારનો સંબંધ છે તે પ્રવર્તે છે તેવું હિન્દુ ધર્મની માન્યતા તરીકે આપણે ઓળખાવી શકીએ. ત્યારબાદ આવે છે કર્મ, પુનર્જન્મ અને મોક્ષ અંગેની માન્યતા. તો હિન્દુ ધર્મમાં કર્મને પ્રકૃતિનો સ્વભાવ ગણવામાં આવ્યો છે. સમગ્ર સૃષ્ટિનું સંચાલન છે તે કર્મના નિયમ વડે જ થાય છે અને તે જે તે ન્યાયના મૂળભૂત સિદ્ધાંત ઉપર રચાયેલ છે તેમ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે મનુષ્ય જેવા કર્મ કરે છે તેવું જ તેને ફળ મળે છે. મનુષ્ય અત્યારના જે ભોગવી રહ્યો છે તે તેના પોતાના પૂર્વકર્મના ફળ રૂપે છે. કર્મ અંગેના આ સિદ્ધાંતમાં દરેક વ્યક્તિને ન્યાયાધીશ માનવામાં આવ્યું છે. કર્મને પુનર્જન્મનું કારણ માનવામાં આવ્યું છે. દરેકને તેના પોતાના કર્મ મુજબ ફળ મુજબ દેવ, પશુ, મનુષ્ય, સ્વર્ગ, નર્ક, પુનર્જન્મ આ બધું મળતું રહેતું હોય છે. જે વ્યક્તિ જેવું કર્મ કરે છે તે પ્રકારનો તેને પુનર્જન્મ મળે છે એવી માન્યતા પણ હિન્દુ ધર્મમાં પ્રવર્તતી જોવા મળે છે. આત્માની પ્રગતિ અને અવનતિ આત્મા મોક્ષ પામે ત્યાં સુધી ચાલ્યા કરે છે. મોક્ષનું સ્વરૂપ છે તે જુદા જુદા સંપ્રદાયોમાં જુદી જુદી રીતે કલ્પવામાં આવ્યું છે, પરંતુ એ બધામાં સમાન તત્વ એટલું છે કે પૂર્ણતાને પામેલો આત્મા જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય છે અને કાં તો ઈશ્વરના સંસર્ગમાં રહે છે અથવા તો ઈશ્વરમાં ભળી જાય છે. એવી માન્યતા આપણને હિન્દુ ધર્મમાં પ્રવર્તતી જોવા મળે છે. એટલે કર્મને, પુનર્જન્મને અને મોક્ષને વધારે મહત્વનું સ્થાન આપવામાં આવેલું છે. ત્યારબાદ આવે છે શુદ્ધિ અશુદ્ધિ અંગેની માન્યતા. તો હિન્દુ ધર્મ છે તેમાં શુદ્ધિ અશુદ્ધિ અંગેની માન્યતાઓ કે પવિત્ર અપવિત્ર અંગેની માન્યતાઓ મુખ્ય છે. આ અંગેના નિયમોનું ચુસ્તતા બાબતમાં વિવિધ પ્રદેશો અને જ્ઞાતિઓમાં તફાવત છે. સંપર્ક, ખાનપાન, લગ્ન અંગેના નિયમો શુદ્ધિ અશુદ્ધિ અંગેની માન્યતા ઉપર રચાયેલા જોવા મળે છે. કોઈ કુળ કે કુટુંબમાં જન્મ કે મૃત્યુ થાય ત્યારે એ કુળ કે કુટુંબના માણસોને સૂતક લાગે છે. તો કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો પવિત્રતા જાળવવી પડે છે. આવી રીતના આપણે જોઈએ છે કે હિન્દુ ધર્મ છે તે શુદ્ધિ અશુદ્ધિમાં વધારે પડતો ભાર મૂકવામાં આવતો હોય છે. હિન્દુ ધર્મમાં જે શુદ્ધિ અશુદ્ધિ અંગેની માન્યતાઓ છે તેમાં વધારે પડતો ભાર મૂકવામાં આવે છે. જેમ કે આપણે કહીએ કે ઈશ્વરની સ્તુતિ કે વ્રત કરતી વખતે આપણે પૂરેપૂરું શુદ્ધ બનવું પડતું હોય છે. એટલે કે શુદ્ધ બનીને જ ઈશ્વરની સ્તુતિ કે વ્રત છે તે કરી શકાય તેવી હિન્દુ ધર્મની માન્યતાઓ પ્રચલિત થયેલી જોવા મળે છે. ત્યારબાદ આવે છે જીવનના ધ્યેય. તો જીવનના ધ્યેય શું છે? તો જીવનના ધ્યેયમાં હિન્દુએ જીવનમાં કયા ધ્યેયોને અનુસરવું તે પણ શાસ્ત્રોમાં નક્કી કરવામાં આવેલું છે. જીવનના ધ્યેય શું છે? તો એ ધ્યેયોએ પુરુષાર્થ કહેવામાં આવ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ થયા. બીજા અને ત્રીજા પુરુષાર્થનું આચરણ ધર્મના નિયમો પ્રમાણે કરવાનું હોય છે. પ્રથમ ત્રણ પુરુષાર્થો સાધ્ય હતા, જ્યારે છેલ્લા પુરુષાર્થ મોક્ષ આંતરિક હોય તે સિદ્ધ કરવા માટે વ્યક્તિએ રાહ જોવી પડે છે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ જીવનના ધ્યેય છે. દરેકે દરેક વ્યક્તિએ આ ચાર પુરુષાર્થોમાંથી પસાર થવું જ પડે છે તેવી માન્યતા પણ હિન્દુ ધર્મમાં પ્રચલિત થયેલી આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે ઈશ્વરને પ્રાપ્ત કરવું હોય તો તેના માટેના ત્રણ માર્ગો છે. એ ત્રણ માર્ગ કયા? તો જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. આ ત્રણ માર્ગ દ્વારા આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ છીએ. સૌ કોઈ ઈશ્વર પ્રાપ્તિ કરી શકે છે. ભક્તિ માર્ગ હિન્દુ ધર્મમાં મધ્ય સ્થાને છે. એને
આમ વર્ગ જ માને છે એવું નથી, બુદ્ધિજીવીઓ પણ એને માન્ય રાખે છે. તાત્વિક હિન્દુ ધર્મમાં એને સ્થાન મળેલું છે. આ રીતના મધ્યયુગ હતો ત્યારે જે ભક્તિ આંદોલનો થયા તેમાં હિન્દુ મુસ્લિમ ધર્મના સંયોજનની ભૂમિકા સર્જી આપીને માનવ એકતાનો સંદેશ પણ આપવામાં આવેલો જોવા મળે છે. એટલે ઈશ્વરને જો પ્રાપ્ત કરવો હોય, ઈશ્વરને જો આપણે મેળવવા હોય તો તેના માટે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ આ ત્રણ માર્ગો છે તે હિન્દુ ધર્મમાં બતાવવામાં આવેલા છે. ત્યારબાદ આવે છે મંદિરો, તીર્થસ્થાનો અને ઉત્સવો. તો આપણે જોઈએ છે પ્રાચીન કાળથી જ ભારત ધર્મ પ્રધાન હોવાથી પ્રત્યેક ગામ, પ્રદેશ અને દેશ કક્ષાએ મહત્વ ધરાવતા મંદિરોનું નિર્માણ થયું છે. પવિત્ર મનાતી ગંગા, ગોદાવરી, સરસ્વતી, કાવેરી, નર્મદા નદીઓના તટે પણ કેટલા બધા મંદિરો અને તીર્થસ્થાનો આવેલા છે. આ ઉપરાંત મીનાક્ષી મંદિર, મહાકાળીનું મંદિર, વૈષ્ણવ દેવીનું મંદિર આ બધા માતૃપૂજા માટે અગત્યતા ધરાવે છે. ચારધામ યાત્રાનું આ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. મંદિરો અને મૂર્તિ પૂજા પરસ્પર સંકળાયેલા છે. હિન્દુ ધર્મમાં ધાર્મિક તહેવારો અને ઉત્સવોનું પણ વિશેષ મહત્વ આપણને જોવા મળે છે. ઉત્તરાયણ, મહાશિવરાત્રિ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, શ્રાદ્ધ, નવરાત્રિ, દશેરા જેવા ઉત્સવો પરંપરાથી ચાલી આવે છે. આ તહેવારોના દિવસોએ પૂજા આરાધનાનું પણ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ જોવા મળતું હોય છે. આમ હિન્દુ ધર્મમાં મંદિરો, તીર્થસ્થાનો અને ઉત્સવોનો પણ વિશેષ મહત્વ ધરાવતું આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે યજ્ઞ અને કર્મકાંડ. તો પ્રાચીન કાળમાં હિન્દુ ધર્મ યજ્ઞ પ્રધાન હતો. યજ્ઞોની વિધિઓ અને અનુષ્ઠાનો માટે બ્રાહ્મણ ગ્રંથો રચાયા. આજે પણ કર્મકાંડને લગતા, યજ્ઞવિધિને લગતા ગ્રંથો પ્રચલિત છે. જન્મથી માંડીને મૃત્યુ પર્યંતના સંસ્કારોમાં નાના મોટા યજ્ઞો થતા રહે છે. આજે પણ ઔપચારિક રીતના આપણે જોઈએ છીએ કે લગ્ન પ્રસંગે યજ્ઞ થાય છે. આ ઉપરાંત પ્રસંગોપાત પુરોહિત પાસે ધાર્મિક વિધાન સ્વરૂપના કર્મકાંડ થાય છે. ગાયત્રી યજ્ઞ, નવચંડી યજ્ઞ, વાસ્તુ યજ્ઞ આ બધા પ્રકારના યજ્ઞો અને તેમાં પુરોહિતોનું મહત્વ વધારે રહેલું આપણને જોવા મળે છે. આમ આપણે જોઈ શકીએ કે હિન્દુ ધર્મમાં યજ્ઞ અને કર્મકાંડને પણ વિશેષ મહત્વ આપવામાં આવેલું છે. તો આ થઈ હિન્દુ ધર્મની માન્યતા. હિન્દુ ધર્મમાં વેદોને ઈશ્વર પ્રણીત માનવામાં આવ્યા છે, સર્વેશ્વરવાદને માને છે, અવતારવાદમાં વિશેષ મહત્વ ધરાવે છે, આત્મા અને પરમાત્મા, કર્મ, જન્મ, પુનર્જન્મ, મોક્ષ અંગેની માન્યતા, શુદ્ધિ અશુદ્ધિ અંગેની માન્યતા, જીવનના ધ્યેય, ઈશ્વર પ્રાપ્તિના ત્રણ માર્ગો, મંદિર, તીર્થસ્થાનો, ઉત્સવો, યજ્ઞ અને કર્મકાંડ આ બધા મુદ્દાઓ છે. તે મુદ્દાઓ દ્વારા આપણે એમ કહી શકીએ કે હિન્દુ ધર્મમાં અનેક પ્રકારની માન્યતાઓ છે તે વિકસેલી આપણને જોવા મળે છે. તો આ થઈ હિન્દુ ધર્મની માન્યતા. જે મુદ્દો તમે લોકો તૈયાર કરી લેજો. તમને આ રીતના પૂછાશે હિન્દુ ધર્મની માન્યતાઓની ચર્ચા કરો, તો આ મુદ્દો તૈયાર કરી લેજો. હવે પછીના વિડીયોમાં આપણે લોકો જૈન ધર્મની માન્યતા સાથે મળીશું. થેન્ક યુ.